नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण आठ में प्रथम सत्रनो पहलो पाठ भारत में यूरोपियन प्रजा आगमन विषे शीखीश। विद्यार्थी मित्रों, तमे जाणो छो कि अंग्रेजों अपना देश ने गुलाम बनाव्यो हतो अने आ अंग्रेजों अपना देश में आया त्यारथी आपणो देश छे ए अंग्रेजों की गुलामी सहन करते रहो। तो आप एना विषे जाणवुं खूब जरूरी है कि अंग्रेजों केवी रीते आया, क्या थी आया, विदेशी प्रजाओं केवी रीते आवी, क्या थी आवी। तो आज आ पाठ में आपणे शीखीशुं। आगळना धोरण में आपणे शीखी गया कि वर्षो अगाउ अपना देश में जे ए धन संपत्ति खूब सारी थी, समृद्धि खूब सारी थी अने अपना देश में से एक आगवुं महत्व हतुं विदेशनी अंदर, अपना देशनुं विदेश में एक आगवुं महत्व हतुं। अपनी संस्कृति और समृद्धि थी लोग प्रभावित थी रहा था। विश्वना घणा लोग अपना देश में वेपार करवा अने धन कमावा माटे आतुर हता। जो कि अगाउ पण जमीन मार्गे अहीं विदेश थी वेपारी वायव्य सरहदे थी आवता हता, एटले के घणा वेपारी एवा हता कि जे वायव्य सरहदे थी जमीन मार्गे एटले के सड़क मार्गे थईने आवता हता वेपार करवा माटे। जमीन मार्गे अरब वेपारी वर्षो थी वेपार करवा आवता हता भारत में, परंतु एक घटना एवी बनी के तुर्कोए कॉन्स्टेनोपोल से जीती लीधु। कॉन्स्टेनोपोल से एक विस्तार नाम है, तेने जीती लीधु अने ई जीती लीधा पछी परिस्थिति बदलाणी अने जमीन मार्गे जे वेपारी आवता हता वेपार करवा माटे एनो वेपार अटकी पड्यो, जेथी यूरोपियन देशों में भारतनी चीज वस्तुओ जेवी के रेशम, सूतराव कापड़, मलमल, मरीमसाला, तेना तेजाना वगैरेनी से मांग वधी गई। विद्यार्थी मित्रों, अहीं एक प्रश्न पूछाय के आपणे जे ए भारतनी कई कई वस्तुओनी मांग से ए यूरोपियन देशों में वधारे रहती थी, बराबर? तो आपणे एमां टिक मार्क करिए कि दाखला तरीके रेशम, सूतराव कापड़, मलमल, मरी मसाला, तेजाना वगैरे वस्तुओनी मांग से ए यूरोप में रहती थी। આગળ વાત કરીએ તો આપણે જોયું કે વિદેશની અંદર આપણા દેશની કઈ કઈ વસ્તુઓની માંગ રહેતી હતી, તો રેશમ, સુતરાવ કાપડ, મલમલ, મરી મસાલા આ બધાની વગેરેની માંગ રહેતી હતી। આ પરિસ્થિતિનો લાભ લેવા માટે યુરોપના મોટાભાગના દેશો છે ભારતમાં આવવા માંગતા હતા, કેમ કે અહીંયા આ બધી વસ્તુઓ સારી રીતે પ્રાપ્ત થતી હતી અને અહીંયાથી લઈ જઈ એ પોતાના દેશમાં લઈ જાય અને ત્યાં વધારે રૂપિયા કમાવાની એ લોકોને ઈચ્છા હતી, તેથી એ લોકો છે એ ભારતમાં આવવા માંગતા હતા। પરંતુ ભારત આવવા માંગતે હવે જળમાર્ગની શોધ કરવાની જરૂર હતી, કેમ કે જમીન માર્ગ તો હવે શક્ય હતો નહીં, તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું હતું, એટલા માટે હવે જળમાર્ગ શોધવાની જરૂર પડી। એટલે અહીંયા એક રસ્તો બતાવ્યો છે નકશાની અંદર કે જળમાર્ગ છે એ ક્યાંથી ભારત આવવાનો છે, એ કઈ જગ્યાએથી, કયા વિસ્તારમાંથી, કયા દેશમાંથી આવવાનું અને કઈ જગ્યાએ જવાનું, આખો તમને જૂનો જળમાર્ગ બતાવ્યો છે, જૂનો જળ જમીન માર્ગ બતાવ્યો છે અને નવા જળમાર્ગ પણ બતાવ્યો છે। નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ભારત દેશ છે અને ઈરાન, તુર્કસ્તાન, જીનીવા, પોર્ટુગલ આ બધું જ આપણને દેખાય છે અને નવા જળમાર્ગની પણ શોધ થઈ એ પણ આપણે નકશામાં બતાવ્યું છે। સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગર ખેડૂએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી, એટલે કે યુરોપ દેશની અંદર જે જે સાગર ખેડૂઓ હતા, જે જે એટલે કે દરિયાની અંદર ફરતા હતા, જે લોકો સાહસિક હતા કે જે દરિયાની અંદર જહાજ ચલાવવાનું એને આવડતું હતું, એવા લોકોને સાગર ખેડૂ કહેવાય। તો આ લોકોએ છે એ નવો જળમાર્ગ શોધવાની કે છે કે શરૂઆત કરી ભારત આવવા માટે, કેમ કે ભારત એને વિદેશથી ભારત આવવા માટે એને જળમાર્ગ શોધવાની જરૂર હતી। એમાં પહેલો હતો ક્રિસ્ટોફર કોલંબસ, જેણે ભારત આવવા માટેનો નવો જળમાર્ગ શોધવાનું બીડું પહેલે વહેલું ઝડપ્યું હતું। બીડું ઝડપ્યું એટલે તે એને નક્કી કર્યું કે હું આ જળમાર્ગ શોધી આપીશ ભારત આવવા માટેનો। અનેક સાહસિકોમાંનો એક આ ઇટાલીનો રહેવાસી હતો। તમને પ્રશ્ન પૂછાય કે ક્રિસ્ટોફર કોલંબસ છે એ ક્યાંનો રહેવાસી હતો, ઇટાલીનો। તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમથી પણ જઈ શકાય, એટલે કે તમે એમ કહે છે કે પૂર્વમાં જવું હોય તો
પૂર્વમાં જ જવું એવું નહીં પણ પશ્ચિમથી પણ પૂર્વમાં જઈ શકાય આવું એ વિચારતો હતો. એટલે કે અલગ એને જળમાર્ગ શોધ કરવાની એમ વિચાર્યું કે હું બધાથી અલગ જળમાર્ગ શોધી. તો કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા માટે નીકળ્યો. તમને પ્રશ્ન કર્યો કે દેશમાં વેપાર કરો, તો ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. પ્રશ્ન પૂછાય છે ફરી વખત, યાદ રાખજો કે 1502ની અંદર પોર્ટુગીઝોએ જે કોઠી કાલિકટની અંદર, કોઠી એટલે કે એને વેપાર કરવાની દુકાન એક પ્રકારની ત્યાં બનાવી સ્થાપી અને તેના ફરતે કિલ્લો બાંધી અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમો, એટલે કે ત્યાંનો એક સેનાપતિ નિમો કે ભાઈ આનું ધ્યાન રાખવાનું. કિલ્લો બાંધી એટલે કે એને જે વેપાર કરવાની જગ્યા હતી ત્યાં ફરતી મોટા મોટા પથ્થરની દિવાલો બનાવી એને કિલ્લો બાંધી કહેવાય. તો આ રીતે ઈસવીસન 1506માં આ લોકોએ ગોવા જીતી લીધું અને 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનો બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. આગળની વાત છે એ આપણે આવતા વિડીયોમાં સમજીશું. પાછો પૂછાય કે કોલંબસ છે ભારતમાં આવવા માટે ક્યારે નીકળ્યો હતો, તો 1492માં. પરંતુ એ ભારત આવતા આવવા નીકળ્યો પરંતુ એ ભારત પહોંચ્યો નહીં અને દરિયામાં તો ખબર ન પડે, રસ્તો ન હોય અને નવો શોધવાનો હતો રસ્તો, એટલે એને તો એમ જ હતું કે હું ભારત જ જઈ રહ્યો છું. પણ એ આકસ્મિક રીતે અમેરિકા જઈ છીડ્યો, ભારત આવ્યો નહીં. અને તે જીવો ત્યાં સુધી એમ જ માનતો હતો કે આ તો હું હિન્દુસ્તાનનો શોધક છું, હું જે જગ્યાએ પહોંચી ગયો તો ભારત છે. પણ એવું હતું નહીં, તે અમેરિકા હતું. અને આજે પણ અમેરિકાના જે મૂળ વતનીઓ છે, એટલે કે જ્યાં જે પહેલેથી જ્યાં અમેરિકામાં રહેતા હોય એવા લોકો છે, એને રેડ ઇન્ડિયન તરીકે એને ઓળખવામાં આવે છે. અને અમેરિકાના જે દરિયા કિનારાના વિસ્તાર છે, જે ટાપુઓ છે, ટાપુ એટલે કે દરિયા કિનારાની અંદર આવેલો એક ભાગ કે જેની બાજુ ચારે બાજુ પાણી હોય એવો ભાગ, એને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. તો તમને પ્રશ્ન પૂછાય કે સૌ પ્રથમ ભારત આવવાનું જે જળમાર્ગ શોધવાનું નક્કી કોણે કર્યું, બીડું ઝડપનાર એટલે કે નક્કી કોણે કર્યું, તો ક્રિસ્ટોફર કોલંબસે નક્કી કર્યું. આગળ જોઈએ તો વાસ્કો દ ગામા, ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તમને ફરી પાછો પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ જેને સફળતા મળી ભારત આવવાના જળમાર્ગની શોધવાની એ કોણ હતું, તો કે વાસ્કો દ ગામા હતો. તે કયા દેશનો હતો, તો કે પોર્ટુગલ દેશનો એ રહેવાસી હતો. તેનું જહાજ છે આફ્રિકાના દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી મહાસાગરમાં થઈને 22 મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. એણે જે હિન્દી ખલાસી હતો, ખલાસી એટલે કે વહાણ ચલાવનાર, જે હિન્દી એટલે કે ભારતનો જે માણસ હતો જહાજ ચલાવનાર, એની મદદથી એ હિન્દ મહાસાગરમાં થઈને આપણા દેશમાં આવ્યો. અને ક્યારે આવ્યો, તો કે 22 મે ના રોજ એ 1498ના દિવસે ભારત કાલિકટ જે બંદર છે, એટલે કે દરિયા કિનારે જ્યાં જહાજ ઊભા રાખવાની જગ્યા હોય એને બંદર કહેવાય. બંદર એટલે શું, તો કે જ્યાં જહાજ ઊભું રાખી શકાય એવી વ્યવસ્થા હોય એને બંદર કહેવાય. તો આ હિન્દી ખલાસીની મિત્રની મદદથી આ જે વાસ્કો દ ગામા છે એ 22 મે 1498માં કાલિકટ બંદરે આવી પહોંચ્યો. ત્યારે એ વખતે કાલિકટનો રાજા ઝામોરિન હતો. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય છે કે જ્યારે વાસ્કો દ ગામા ભારત આવ્યો ત્યારે એનો રાજા કોણ હતો, તો એ કાલિકટનો રાજા હતો ઝામોરિન. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી કે ભાઈ વાંધો નહીં તમે અમારા